કાં તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળે અથવા તો પૂર્ણ સંખ્યા મળે. તેથી આપણે કહી શકીએ કે શુદ્ધ અપૂર્ણાંકનો જ્યારે આપણે વ્યસ્ત કરીએ તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો પૂર્ણ સંખ્યા મળે. હવે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીશું. તો અપૂર્ણાંકોનો ભાગાકાર કરવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. રિયાબેન છે, એની પાસે 6 સેન્ટીમીટર લાંબી એક પટ્ટી છે. હવે એને પટ્ટીને એ 2-2 સેન્ટીમીટરના માપની નાની પટ્ટીઓમાં વિભાજિત કરવા માંગે છે. તો કેટલી પટ્ટીઓ મળશે ભૂમિકાબેન? 3 પટ્ટીઓ. હવે આપણને કેવી રીતે ખબર પડી કે 6 સેન્ટીમીટર લંબાઈની પટ્ટીઓને આપણે જો 2-2 સેન્ટીમીટર નાની પટ્ટીઓમાં વિભાજિત કરીએ તો 3 પટ્ટી મળે? કઈ ગાણિત પ્રક્રિયા દ્વારા આપણને સમજ પડી કિંજલબેન? ભાગાકાર. ખૂબ સરસ. એટલે કે 6 ભાગ્યા 2 = 3, એટલે આપણને ખબર પડી કે 3 પટ્ટીઓ મળશે. હવે રિયાબેનને 2 સેન્ટીમીટરના માપની નહીં પણ 3/2 માપની પટ્ટીઓ કાપવી છે. તો હવે તેમને કેટલી પટ્ટીઓ મળી હશે? એનો જવાબ મેળવવા માટે આપણે શું કરવું પડે? ઇન્દાબેન, ભાગાકાર. તો અહીંયા તો આપણે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર અપૂર્ણાંક સાથે કરવાનો થયો. તો આ ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું, અને એના દ્વારા આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા વડે કેવી રીતે ભાગી શકાય તે શીખીશું. તો આપણે રામાનુજમ ગ્રુપના બાળમિત્રોને પૂછીએ કે દરેક બાળકોએ પોતાના આકારોને વિભાજિત કર્યા છે, તો એક આખા માપને જ્યારે તમે 1/2 ભાગમાં વિભાજિત કર્યા તો તમને કુલ કેટલા ભાગ મળ્યા છે જીગરભાઈ? 2. તો આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ આકારોને 1/2 માપમાં જ્યારે વિભાજિત કર્યા તો આપણને 2 ભાગ મળે છે. તેથી 1 ભાગ્યા 1/2 તો આપણને 2 ભાગ મળે છે. કે જો એક આખો આકાર હોય, અહીંયા આપણે કૃપાલીબેનનો આપણે ભાગ જોઈએ, તો એક આખા ભાગને જ્યારે તમે 1/2 વિભાજિત કર્યા તો તમને 2 ભાગ મળ્યા. 1 ભાગ્યા 1/2 આપણે કરીએ છીએ તો 2 મળે છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે તમને 2 અડધા ભાગને ભેગા કરશો તો તમને એક આખો ભાગ મળશે. તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરીએ અથવા તો એનો તમે એના વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો તો તમને એક સરખો જવાબ મળે છે. તો આપણે 1 ભાગ્યા 1/2ના બદલે 1 × 2 પણ લઈ શકીએ, કારણ કે 1/2નો વ્યસ્ત 2 થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 ભાગ્યા 1/2ના બદલે આપણે 1/2ના વ્યસ્ત વડે ગુણાકાર કર્યો તો પણ આપણને 2 જવાબ મળે છે. જો આપણે 1 ભાગ્યા 1/3 કરીએ અથવા તો આપણે 1નો ગુણાકાર 1/3ના વ્યસ્ત એટલે કે 3 વડે કરીએ તો આપણને 3 જવાબ મળે છે. અને 1 ભાગ્યા 1/4 અથવા તો આપણે 1નો ગુણાકાર 1/4ના વ્યસ્ત એટલે કે 4 વડે કરીએ તો આપણને જવાબ 4 મળે છે. તો અહીંયા આપણે શીખીએ કે જ્યારે આપણે અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણે તેના વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીએ છીએ. હવે આપણે નવો મુદ્દો શીખીએ. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવાનો છે. સૌથી પહેલાં એ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ.
આપણે વિડિયોમાં શું જોયું કે ચોકલેટના એક તૃતીયાંશ ભાગ અને એના ફરી પાછા બે ભાગ થાય તો આપણને એક ષષ્ઠમાંશ ભાગ મળે. આ કેવી રીતે થયું? તો આ સમજવા માટે આપણે શું કર્યું, અપૂર્ણાંકનો ભાગાકાર અહીંયા પૂર્ણ સંખ્યા વડે થાય છે. તો અપૂર્ણાંકનો ભાગાકાર જ્યારે પૂર્ણ સંખ્યા સાથે કરીએ ત્યારે આપણે પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે તેનો ગુણાકાર કરીએ છીએ. એટલે કે એક તૃતીયાંશ ગુણ્યા બેના વ્યસ્ત એટલે કે એક દ્વિતીયાંશ, એના વડે ગુણાકાર. અને અપૂર્ણાંકોનો ગુણાકાર આપણે આગળના અંકમાં શીખ્યા છીએ. તો ત્યારે શું કરીશું, અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. એટલે એક ગુણ્યા એક એક અને ત્રણ દુ છ. તો આવી રીતે આપણને એક ષષ્ઠમાંશ ભાગ મળે છે. હવે આપણે શીખીએ કે જ્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવો હોય તો શું કરી શકાય. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આવેલો હોય ત્યારે સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું અને પછી આપણે ભાગાકાર કરીશું. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રકમ છે 2.2 ભાગ્યા 5. તો અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક કયો દેખાય છે પલકબેન? 2.2 તૃતીયાંશ. ખૂબ સરસ, 2.2 તૃતીયાંશ. હવે ભાગાકાર કરતા પહેલા આપણે સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો હવે આપણે એને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું જીગરભાઈ? 3 નો અને 2 નો ગુણાકાર એટલે કે 3 2 6 અને 6 માં 2 ઉમેરવાના એટલે 8. ખૂબ સરસ. તો આપણે 3 2 6 અને 6 માં 2 ઉમેરીએ તો 8, એટલે 8 ના છેદમાં 3. તો આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યો ભાગ્યા 5. હવે આપણે શું કરીશું? હા ઇન્દાબેન, 8 ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં 5. ખૂબ સરસ, 8 ના છેદમાં 3 અને 5 નો વ્યસ્ત એના વડે ગુણાકાર કર્યું એટલે કે 1 ના છેદમાં 5. હવે આપણે કેમ ગુણાકાર કરીશું નિકિતાબેન? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. ખૂબ સરસ, અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો શું લખીશું આપણે ભૂમિકાબેન? 8 ગુણ્યા 1 ભાગ્યા 3 ગુણ્યા 5. ખૂબ સરસ. અને એના પછી એના ગુણાકાર કર્યા પછી આપણને શું જવાબ મળશે ભૂમિકાબેન? 8 ના છેદમાં 15. ખૂબ સરસ. તો આ રીતે આપણે જોયું કે મિશ્ર સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કઈ રીતે કરી શકાય. હવે આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા દ્વારા ભાગાકાર. એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1/3 ભાગ્યા 3/5. અહીંયા આપણને બંને અપૂર્ણાંક દેખાય છે. તો જ્યારે આપણે બંને અપૂર્ણાંક રકમમાં હશે તો હવે આપણે નિયમ ખબર છે કે જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ભાગાકાર કરો છો તો ખરેખર એના વ્યસ્ત વડે ગુણાકાર કરો છો. તો અહીંયા આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે 1/3 એમને મરેવા દઈશું અને 3/5ના વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીશું. 1/3 એનો ગુણાકાર આપણે 3/5ના વ્યસ્ત એટલે કે 5/3 સાથે કરીશું. હવે અહીંયા આપણે અંશનો ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 3. 5 એકા 5 અને 3 2 6. તો અહીંયા આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખ્યા. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે, મિશ્ર અપૂર્ણાંક સાથે અને અપૂર્ણાંક સાથે કઈ રીતે ભાગાકાર કરી શકાય તે આપણે જોયું. આવતા અંકમાં આપણે દશાંશ સંખ્યાઓ અને તેના ગુણાકાર વિશે માહિતી મેળવીશું. Story, learn a song, buzz and hum them all day long.
નમસ્કાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઘણી બધી પ્રવૃત્તિઓ અને ફન સાથે અંગ્રેજી ભાષા શીખી રહ્યા છીએ ત્યારે આજે પણ આપણે ક્લાસમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે. આજે આપણે ક્લાસની શરૂઆત કરતા પહેલાં એક વિડીયો ક્લિપ જોઈશું. અને હા, વિડીયો ક્લિપ જોયા બાદ તમારે મને કહેવાનું છે કે આ વિડીયો ક્લિપમાં કોના વિશે વાત કરવામાં આવી છે. સો ફ્રેન્ડ્સ, બી રેડી ટુ વોચ ધી વિડીયો. જલતે ભી ગયે, કહેતે ભી ગયે, આઝાદી કે પરવાને, જીના તો ઉસી કા જીના હૈ, જો મરના વતન પે જાને. એ વતન હમકો તેરી કસમ, તેરી રાહો મેં જહાં તક લુટા જાયેંગે, ભૂલ ક્યા ચીજ હૈ તેરે કદમો પે હમ, ભેંટ અપને સરોં કી ચઢા જાયેંગે. એ વતન હમકો તેરી કસમ, તેરી રાહો મેં જહાં તક લુટા જાયેંગે. એ વતન પંજાબ છે, કોઈ મહારાષ્ટ્ર છે, કોઈ યુપી સે હૈ, કોઈ બંગાલ સે, કોઈ પંજાબ સે, કોઈ મહારાષ્ટ્ર સે, કોઈ યુપી સે હૈ, કોઈ બંગાલ સે. તેરી પૂજા કી થાલી મેં લાયે હૈ હમ, તેરી પૂજા કી થાલી મેં લાયે હૈ હમ, ફૂલ હર રંગ કે હર ડાલ સે, ફૂલ હર રંગ કે આજ હર ડાલ સે. નામ કુછ ભી સહી પર લગન એક હૈ, જોત સે જોત દિલ કી જગા જાયેંગે. એ વતન હમકો તેરી કસમ, તેરી રાહોં મેં જહાં તક લુટા જાયેંગે. એ વતન ઉસ નજર કો ઝુકા કે હી દમ લેંગે હમ, તેરી જાન ફૂટી જો કહેર કી નજર, ઉસ નજર કો ઝુકા કે હી દમ લેંગે હમ, તેરી ધરતી પે હૈ જો કદમ ગૈર કા, ઉસ કદમ કા નિશાન તક મિટા દેંગે હમ, ઉસ કદમ કા નિશાન તક મિટા દેંગે હમ. જો ભી દીવાર આયેગી અબ સામને, ઠોકરોં સે ઉસે હમ ગિરા જાયેંગે. એ વતન હમકો તેરી કસમ, તેરી રાહોં મેં જહાં તક લુટા જાયેંગે. ફ્રેન્ડ્સ, આઈ નો યુ ઓલ આર રેડી એન્ડ ઈગર ટુ સે ઇટ્સ અ વિડીયો ક્લિપ અબાઉટ સુભાષચંદ્ર બોઝ, ધી ગ્રેટ પર્સનાલિટી, ધી બ્રેવ એન્ડ બોલ્ડ લીડર ઓફ અવર કન્ટ્રી. બાળકો, ઓરિસ્સાના કટક શહેરમાં જન્મેલા સુભાષચંદ્ર બોઝ એક એવા સ્વાતંત્ર સેનાની હતા કે જેઓએ આપણને જય હિન્દ અને ચલો દિલ્હી જેવા નારા આપ્યા. આઝાદ હિન્દ ફોજના વડા એવા સુભાષચંદ્ર બોઝનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું હતું. તેમના જીવનના એક પ્રસંગની રજૂઆત પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 પર આપેલ છે. ઓપન યોર ટેક્સ્ટ બુક યુનિટ 2 એક્ટિવિટી 1B પેજ નંબર 15. ફ્રેન્ડ્સ, લેટ્સ રીડ ધી પેસેજ. નેતાજી સુભાષચંદ્ર બોઝ. A boy was sitting at his table near the window.
He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as નેતાજી સુભાષ ચંદ્ર બોઝ. બાળકો, લાઉડ રીડિંગ કરવાની મજા આવી ને? લેટ સી લાઈફ ઓફ સુભાષ ચંદ્ર બોઝ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. હી વોઝ ડુઇંગ હિઝ હોમવર્ક. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? નો. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ્ડ હિઝ બ્રેકફાસ્ટ. He was about to start his breakfast. Then a beggar came to the door. "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as નેતાજી સુભાષ ચંદ્ર બોઝ. બાળકો, જોયું ને કેવી સહજતાથી નેતાજીએ તેમનો નાસ્તો એક જરૂરિયાતમંદ વાળી વ્યક્તિને આપી દીધો. મિત્રો, નમ્રતા, દયા, ધીરજ, સહિષ્ણુતા જેવા ગુણો નાનપણથી જ તેમના વ્યક્તિત્વમાં વણાયેલા હતા. ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ફર્ધર. લુક એટ પેજ નંબર 15. પેસેજની નીચે કેટલાક વિધાનો આપેલા છે, જે સાચા છે કે ખોટા તે તમારે માર્ક કરવાના છે. ડિસ્કસ ઇન પેર એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ સેન્ટેન્સ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સેન્ટેન્સ. બાળકો, આ પ્રવૃત્તિ પેરમાં કરવાની હોવાથી તમે તમારી પાસે બેસેલા મિત્ર સાથે પેરમાં ગોઠવાઈ જાઓ અને વિધાનો વાંચતા જાઓ અને માર્ક કરતા જાઓ. The first sentence is, "Mother gave her breakfast to the beggar." Wrong. Not mother, but Subhas gave his breakfast to the beggar. The second one is, "The boy was studying." Right. The third sentence is, Netaji gave his breakfast to the beggar. Right. The fourth sentence is, the boy did not eat anything. Right. And the last one is, the beggar asked for some money. Wrong. Beggar asked not for money. He asked for some food. "Please give me something to eat." પાઠ્ય પુસ્તકના વિધાનો માર્ક કર્યા બાદ હવે તમને સ્ક્રીન પર કેટલાક વિધાનો દેખાશે. You have to tell me whether the sentences are right or wrong. Okay friends, let's read the sentences. The first sentence is, mother asked Netaji for his homework. The second sentence is, Netaji's friend served him breakfast. Read it carefully and tell me the sentences are right or wrong. Let's read the sentences. The first sentence is, mother asked Netaji for his homework. Friends, tell me, the first one is right or wrong? This one is wrong, because
Mother Prabha Devi asked him for his breakfast. Did you take your breakfast? No. Mother called him and served his breakfast. The second sentence is, Netaji's friend served him breakfast. Netaji's friend served him breakfast. It's wrong because not his friend but his mother Prabha Devi served him breakfast. Mother called him and served his breakfast. તો બાળકો આજે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જાણ્યું, માણ્યું અને વાંચ્યું. તો બાળકો ફરી મળીશું, ત્યાં સુધી આવજો. શું તમે કોવિડ-19ને યોગ્ય વર્તન કરો છો? શારીરિક સંપર્ક વગર અભિવાદન કરો. જાહેર સ્થળો પર એકબીજાથી ઓછામાં ઓછું 1 મીટર જેટલું શારીરિક અંતર જાળવો. ધોઈને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા હાથે બનાવેલા મોં ઢાંકણ માસ્કને ઘરની બહાર હોવ ત્યારે સતત પહેરી રાખો. આંખ નાક તેમજ મોંને અડવાનું ટાળો. શ્વસન તંત્રની સ્વચ્છતા જાળવો અને તે માટે ઉધરસ કે છીંક ખાતી વખતે મોં અને નાકને ઢાંકો. હાથને વારંવાર સાબુથી બરાબર ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. જાહેર સ્થળે થૂંકવું એ દંડનીય ગુનો છે. વારંવાર જે સપાટીને અડતા હોઈએ તેને નિયમિત રીતે સ્વચ્છ તથા જંતુરહિત રાખો. અનિવાર્ય કારણો વગર પ્રવાસ ટાળો. જેમને કોવિડ-19 થયો હોય તેવા દર્દીઓ, તેમની સાર સંભાળ રાખનારાઓ અથવા તો કોવિડ-19 સામે ઝઝૂમી રહેલાઓને મદદ કરનારાઓ સાથે ભેદભાવભર્યું વર્તન ન કરો, પરંતુ સહૃદયતા દાખવો. જે સામાજિક પ્રસંગો ટાળી ન શકાય તેવા હોય તેમાં મહેમાનોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખો. ભીડ ભાડ વાળી જગ્યાએ ન જાઓ. બહુ મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળો. માહિતગાર રહો, સજ્જ બનો, ચપળ રહો, સલામત રહો. કોરોના વાયરસ કોવિડ-19 સામે લડવા તૈયાર રહો. સહાયક બનો, સાવચેત રહો, સતેજ સાવધાન રહો, રહેમદિલ બનો. કોરોના વાયરસ કોવિડ-19 સામે લડવા તૈયાર રહો. કોરોના વાયરસના ચેપથી સુરક્ષિત રહો. હોશિયાર બનો અને પોતાની જાતને કોરોના વાયરસ અંગે માહિતગાર રાખો. પ્રેમાળ, રહેમદિલ રહો અને એકબીજાને મદદરૂપ બનો. કોરોના વાયરસ કોવિડ-19 સામે લડવા તૈયાર રહો. કોરોના વાયરસ કોવિડ-19ના ચેપથી બચવા આટલું જરૂર કરો. તમારા હાથને વારંવાર સાબુથી સાફ કરો. ઉધરસ કે છીંક ખાતી વખતે પોતાના હાથની હથેળીમાં નહીં પરંતુ હાથની કોણીના અંદરના ભાગને મોં કે નાક પાસે રાખો. તમારી આંખો, નાક કે મોઢાને અડવાનું ટાળો. સામાજિક, કૌટુંબિક મેળાવડા કે ભીડભાડ વાળી જગ્યામાં જવાનું ટાળો. જે વ્યક્તિ બીમાર હોય તેની નજીક જવાનું ટાળો. જે વસ્તુઓને કે સપાટીને વારંવાર અડતા હોઈએ તેને સતત સ્વચ્છ તેમજ જંતુરહિત રાખો. કોરોના કોવિડ-19 સામે લડવા તૈયાર રહો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.
ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ જેના વિશે આપણે 3 સેશનથી ચર્ચા કરી રહ્યા છીએ. આગળના ભાગની અંદર આપણે કોષ એટલે શું, કોષનું સંશોધન કેવી રીતના થયું, કોષનું સંશોધન થયા પછી એની આગળ કેવા પ્રકારના નવા નવા સંશોધનો થયા છે કોષને લગતા એનો ઇતિહાસ પણ આપણે જોયો. કોષ એ કોષ દિવાલ, કોષ રસ અને કોષ કેન્દ્ર એવા 3 મુખ્ય ભાગ ધરાવે છે એવી માહિતી પણ આપણે અગાઉના ભાગની અંદર મેળવી. સાથે સાથે એકકોષી સજીવો, બહુકોષીય સજીવો, બહુકોષીય સજીવોની અંદર જોવા મળતું શ્રમ વિભાજન, ત્યાંથી આગળ વધીને કોષ દિવાલ, કોષરસ પટલ અને કોષરસ પટલને લગતી જે ક્રિયાઓ છે જેવી કે પ્રસરણ અને આસૃતિ વિશે માહિતી મેળવી, કોષ દિવાલના અનુસંધાનમાં આપણે રસ સંકોચનની માહિતી પણ મેળવી. તો આ કેટલીક બાબતો એવી છે કે જે આપણે આગળના ભાગની અંદર જોઈ ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એ પણ વાત કરી કે કોષ એ સજીવ માટે પાયાનો એકમ છે. પાયાનો એકમ કેમ છે એની કેટલીક બાબતો આપણે જોઈ છે, હજુ પણ કેટલીક બાબતો આપણે આગળ એનો અભ્યાસ કરવાના છીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનની અંદર આપણે કોષના જે મુખ્ય 3 ભાગ છે, કોષ રસપટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર, એ પૈકી કોષ રસ વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો જેવી રીતે તમે જાણો છો એ પ્રમાણે કોષની અંદર એના બંધારણમાં 3 લાક્ષણિકતાઓ છે. કોષની બહાર સૌથી બહાર જે હોય છે કોષરસ પટલ કહેવાય છે, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ લગભગ મધ્યમાં અથવા તો મધ્યથી થોડુંક આસપાસ આકૃતિની અંદર તમને બરાબર મધ્યની અંદર બતાવવામાં આવ્યું છે, પરંતુ એક વાતનો ખુલાસો અહીં આગળ કરી લઉં કે એવું જરૂરી નથી કે કોષ કેન્દ્ર જે છે બરાબર મધ્યમાં જ હોય. આગળના સેશનની અંદર પણ વાત કરી છે કોષ કેન્દ્ર લગભગ મધ્યમાન સ્થાને હોય છે અથવા તો એનાથી થોડુંક આગું પાછું પણ હોઈ શકે, પણ આપણે એમ કહીએ કે ભાઈ કોષની અંદર લગભગ વચ્ચે કોષ કેન્દ્રનું સ્થાન હોય છે. અને આ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચેનો જે ભાગ છે એને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. તો કોષરસ જે છે એના માટે આપણે કહી શકીએ કે કોષરસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે. આ પ્રદેશ ખૂબ જ આછું અભિરંજક ધરાવે છે અને એને કોષરસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ શબ્દ વાપરવામાં આવ્યો છે કે મોટા પ્રદેશને આવરિત કરે છે, એટલે કે લગભગ કોષનો મોટા ભાગ, કોષનો ઘણો ખરો જે મોટો ભાગ છે એ કોષરસથી આવરિત હોય છે. કોષરસની અંદર બાકીના ઘટકો સમાયેલા છે, એટલે કોષની અંદર સૌથી વધુ ભાગ જે છે એ કોષરસનો છે. અને સાથે સાથે એણે શબ્દ પણ વાપર્યો છે કે આછું અભિરંજક ધરાવે છે. આગળના સેશનની અંદર આપણે સેફ્રેનિન, મિથિલિન બ્લુ, આયોડિન આવા અભિરંજકો વિશે વાત કરી. જ્યારે કોષની સ્લાઇડ આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે એને આવા અલગ અલગ પ્રકારના અભિરંજક વડે આપણે અભિરંજિત કરતા હોઈએ છીએ. જ્યારે કોષને અભિરંજિત કરવામાં આવે ત્યારે એનું કોષ કેન્દ્ર વધારે પ્રમાણમાં અભિરંજિત થાય છે અને આપણને સ્પષ્ટ દેખાય છે. બીજું, એની કોષ દિવાલ જે છે એ અભિરંજિત થાય છે અને સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ કોષરસ એક એવો ભાગ છે કે જે બહુ જ આછું અભિરંજન ધરાવે છે, એ વધારે સ્ટેઇન થતું નથી. એટલે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલો જે ભાગ છે કે જે કોષનો મોટો ભાગ રોકે છે, આવરે છે અને આછું અભિરંજક ધરાવે છે એને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. એટલે કે બીજી લાઇનની અંદર પણ એ વસ્તુ આપણને લખવામાં આવી છે, કોષરસની જ વ્યાખ્યા આપવામાં આવી છે. ઉપરની વ્યાખ્યાને થોડાક જુદા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા માધ્યમને કોષરસ કહે છે. આ કેવો છે? તો કે કોષનો મોટો ભાગ આવરે છે અને એક આછું અભિરંજક ધરાવે છે. તો આ કોષરસ છે. આકૃતિથી આપણે એને સમજીએ તો આ એક કોષની લાક્ષણિક કોષની એક આકૃતિ તમારી સમક્ષ અહીં આગળ મૂકવામાં આવી છે, જેમાં સૌથી વચ્ચે તમે જાણો છો એ પ્રમાણે એનું કોષ કેન્દ્ર છે. બહારનું આવરણ જે છે કોષરસ પટલ છે અને આ બંને કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે આવેલો જે કલરની અંદર તમને જાંબલી રંગ દેખાઈ રહ્યો છે એ કોષરસ છે. ગઈકાલે પણ વિદ્યાર્થી મિત્રો આપણે બાબતનો ખુલાસો કરી ચૂક્યા છીએ કે અહીં આગળ તમને બતાવવામાં આવતી જે કે પણ આકૃતિઓ છે, જેટલી આકૃતિઓ તમે ક્યાંય ઇન્ટરનેટ ઉપર જુઓ છો અથવા તો અહીંયા તમને બતાવવામાં આવી રહી છે, આ આકૃતિઓની અંદર જોવા મળતા જે કલર્સ છે, જે રંગ છે, એ રંગ માત્ર એને વધુ સ્પષ્ટ કરવા માટે બતાવેલા છે.
આપણે એનું અર્થઘટન એવું નહીં કરી લઈએ કે કોષરસ જે અહીંયા આકૃતિમાં દેખાય છે એવો જાંબલી રંગનો કોષરસ હોય છે, એવું હોતું નથી. માત્ર એને જુદી રીતે બતાવવા માટે આપણે એને કલરિંગ ફોર્મેટની અંદર બતાવતા હોઈએ છીએ. તો આ થયું કોષરસનું સ્થાન કોષની અંદર જોવા મળતા. હવે કોષરસ જે છે એ એક પ્રકારે તો માધ્યમ છે. કોષરસ એ વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ ધરાવે છે જેને કોષીય અંગિકાઓ કહે છે. આગળના સેશનની અંદર આપણે કોષીય અંગિકાઓ વિશે થોડી ઘણી માહિતી તમને આપી છે, માહિતી અનુસંધાનમાં આપી છે કે આ કોષના જે ત્રણ ભાગ છે, આ કોષના ત્રણ ભાગની અંદર કોષરસની અંદર આવેલી જે અંગિકાઓ છે, આ અંગિકાઓ ચોક્કસ વિશિષ્ટ કાર્યો કરે છે. શ્રમ વિભાજન જોવા મળે છે એવી વાત પણ આપણે આગળના સેશનની અંદર કરી ચૂક્યા છીએ. તો કોષરસની અંદર આવેલી જે આ અંગિકાઓ છે એ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી છે. કોષરસ આ અંગિકાઓનું સ્થાન છે. આ અંગિકાઓને કોષરસની અંદર વેરવિખેર છૂટી છવાઈ રહેવા માટેની જગ્યા મળે છે. તો આ કોષરસ જે છે બધાનું એક સાથે સંકલન કરી આપે છે, બધી અંગિકાઓને એકબીજાની સાથે એને સેટ કરી આપે છે કોષની અંદર. કહેવાનો અર્થ એ છે કે કોષરસ જે છે એ કોષની અંદર રહેલી અંગિકાઓનું એક માધ્યમ છે કે જે અંગિકાઓને કાર્ય કરવા માટે પોતાની જે દેહધાર્મિક ક્રિયાઓ છે, દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. એટલે કે કોષરસની અંદર આપણને વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ ધરાવે છે, એ અંગિકાઓ માટેનું સ્થાન છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે જે કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. હવે હમણાં કહ્યું એ પ્રમાણે કે આ વિશિષ્ટ કાર્ય માટે અંગિકાઓ સંકળાયેલી છે, આપણે આગળ અંગિકાઓ વિશે માહિતી મેળવવાના છીએ એટલે એ વધુ માહિતી આપણે આગળ જોઈશું એના વિશેની. ત્રીજી વસ્તુ છે કે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર અને કોષીય અંગિકાઓ જોવા મળે છે, જ્યારે આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલ અને કોષીય અંગિકાઓનો અભાવ હોય છે. ગઈકાલે આપણે યુકેરીયોટ્સ અને પ્રોકેરીયોટ્સ વિશે વાત કરી, મતલબ કે સુકોષ કેન્દ્રી કોષ અને આદિ કોષ કેન્દ્રી કોષ વિશે વાત કરી. અહીંયા સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષીય અંગિકાઓ જોવા મળે છે, આ તફાવત અગાઉ પણ આવી ચૂક્યો છે, કોષરસના અનુસંધાનની અંદર આપણને વાત કરી રહ્યો છે. જ્યારે આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલ અને કોષીય અંગિકાઓ હોતી નથી. જોકે આ મુદ્દો જે છે એ ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યો છે ધ્યાન માટે, અથવા તો આપણને ખ્યાલ આવે જ્યારે અંગિકાઓની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આગળ કોષરસ પછી, ત્યારે આ મુદ્દો આપણે ધ્યાન ઉપર રાખવાની જરૂર છે કે અંગિકાઓની જે કે પણ વાત આપણે કરીશું એ તમારે સુકોષ કેન્દ્રી કોષના અનુસંધાનમાં સમજવાની છે. એટલા માટે અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે કે ભાઈ અંગિકાઓ જે છે એ સુકોષ કેન્દ્રી કોષની એક લાક્ષણિકતા છે, નહીં કે આદિ કોષ કેન્દ્રી કોષની. એનું ઉદાહરણ આપણને કહે છે કે ભાઈ વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી. હવે આગળ વાંચીએ પછી એનો ખુલાસો કરીએ આપણે. તેથી જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી અન્ય સજીવના જીવંત શરીરમાં દાખલ ન થાય ત્યાં સુધી જીવંતતા દર્શાવવાના નથી. હવે વાયરસ એવો શબ્દ આપણે ઘણી વખતે સાંભળ્યો છે, ઘણી વખતે વાયરસ શબ્દથી આપણે વાકેફ પણ થયા હોઈશું. આગળના ધોરણની અંદર પણ આપણને વાયરસ શબ્દ વિશે થોડી ઘણી, કદાચ વાયરસ, બેક્ટેરિયા આવા શબ્દોથી આપણે પરિચિત થયા હોઈશું. વાયરસ એ કોઈપણ પ્રકારનું પટલ નથી ધરાવતો અને તેથી જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી બીજા જીવન શરીરની અંદર એ દાખલ ન થાય ત્યાં સુધી એ પોતે જીવંત ન, મતલબ જીવે છે, સજીવ છે એવું એ દર્શાવી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે, કારણ કે વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી, હમણાં કહ્યું એ પ્રમાણે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. તો વાયરસ જે છે એ વાયરસ જ્યારે સજીવ શરીરની બહાર હોય છે, વાયરસ જ્યારે સજીવ શરીરથી બહાર હોય એ વખતે કોઈપણ પ્રકારની જીવંત પ્રક્રિયાઓ એ દર્શાવવાના નથી અને કોઈપણ પ્રકારની દેહધાર્મિક અથવા જીવંત પ્રક્રિયાઓ ન દર્શાવે એને આપણે શું કહીએ? સ્વાભાવિક વસ્તુ છે કે એવા સજીવને આપણે નિર્જીવ તરીકે ઓળખીએ છીએ. સજીવ અને નિર્જીવના તફાવતની અંદર આપણે એક આ પાયાનો તફાવત બહુ પહેલા સેશનની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ સજીવ અને નિર્જીવની વચ્ચે રહેલો બેઝિક તફાવત હોય તો એ કયો છે? તો કે સજીવો જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામે છે, સજીવો જે છે એ દેહધાર્મિક ક્રિયા કરે છે અને વૃદ્ધિ અને વિકાસ પામે છે, જ્યારે નિર્જીવ જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામતું નથી. કારણ કે એની અંદર કોઈ દેહધાર્મિક ક્રિયાઓ, એવી કોઈ ક્રિયાઓ થતી હોતી જ નથી. એટલે કે નિર્જીવ પદાર્થ એ વૃદ્ધિ અને વિકાસ નથી પામતો, સજીવનું લક્ષણ છે કે વૃદ્ધિ અને વિકાસ પામવાનું. તો વાયરસ જે છે, વાયરસ એ જ્યારે કોઈ સજીવ શરીરની બહાર હોય છે એ વખતે કોઈ પણ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ એ બતાવતું નથી. હવે કોઈપણ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ ન બતાવે તો હમણાં કહ્યું એ પ્રમાણે આપણે એને શું કહીએ? તો આપણે એને સ્વાભાવિક વસ્તુ છે કે નિર્જીવ તરીકે ઓળખીએ. આનો અર્થ એ થયો
કે વાયરસ જ્યારે સજીવ શરીરની વાત કરીએ છીએ વખતે આપણે એમ નથી સમજવાનું કે ભાઈ માણસની જ વાત છે. મોટાભાગે આપણે વાયરસ એ મનુષ્યના અનુસંધાનમાં સમજતા રહેલા છે. વાયરસ ઘણા બધા પ્રકારના હોય છે, જુદા જુદા પ્રકારના સજીવોના શરીરમાં દાખલ થાય છે, પછી વનસ્પતિ હોય, એ પ્રાણી હોય, કોઈ પક્ષી હોય, કોઈ પણ હોય, મનુષ્ય હોય, દરેકના શરીરની અંદર વાયરસ જે છે એ દાખલ થતા હોય છે. તો જ્યારે વાયરસ જે છે એ સજીવ શરીર, આવા કોઈ સજીવ શરીરની જ્યારે બહાર હોય છે, એ બહાર હોય છે એ વખતે નિર્જીવ તરીકે વર્તે છે, દેહધર્મી ક્રિયાઓ બતાવતા નથી. સારું, હવે આ વાયરસ જ્યારે કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય છે, કોઈ પણ રીતે દાખલ થાય છે, પાણીના માધ્યમથી દાખલ થાય, હવાના માધ્યમથી દાખલ થાય, ખોરાકના માધ્યમથી દાખલ થાય, તો કોઈ પણ પ્રકારે જ્યારે વાયરસ જે છે એ અન્ય સજીવના શરીરની અંદર દાખલ થાય ત્યારે હવે એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓને ચાલુ કરે છે. હવે એ પોતે એક્ટિવ બને છે, જીવંતતા દર્શાવે છે અને પોતાની નકલો બનાવવા લાગે છે. જ્યારે એ પોતાની નકલો બનાવવા લાગે ત્યારે એમની સંખ્યા જે છે સજીવ શરીરની અંદર વધી જાય છે. સજીવ શરીરની અંદર એની સંખ્યા વધે એટલે આપણને શું થાય, મનુષ્યની વાત કરીએ તો આપણને વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છે. ડૉક્ટરની પાસે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ને, જ્યારે ડૉક્ટર પાસે દવા લેવા માટે જઈએ, તાવ થયો છે ને, ઉધરસ આવી છે ને, શરદી થઈ ગઈ છે ને, પછી ડૉક્ટરને આપણને દવા આપે અને આપણે પૂછીએ આપણે ડૉક્ટર સાહેબને કે મને શું થયું છે, ત્યારે ડૉક્ટરે આપણને કદાચ આવું કહેતા હોય છે કે ભાઈ બહુ ચિંતાનો વિષય નથી, વાયરલ ઇન્ફેક્શન છે. આવો શબ્દ ડૉક્ટર કદાચ વાપરતા હશે, તમે સાંભળ્યું પણ હશે. તો આ વાયરલ ઇન્ફેક્શન એટલે શું? બસ આ વાયરસ, જ્યારે કોઈ વાયરસ આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે એ આપણને ઇન્ફેક્ટ કરે છે, આપણને એની અસર, આપણે એની અસર હેઠળ આવીએ છીએ અને આપણે માંદા પડીએ છીએ. તો આ વાયરસ તો નિર્જીવ હતો, જ્યારે સજીવ શરીરની બહાર હતો એ વખતે એ તો નિર્જીવ હતો, પણ હવે જ્યારે સજીવ શરીરમાં દાખલ થયો ત્યારે એણે જીવંતતા બતાવી અને આપણા શરીરની અંદર જઈને એણે રોગ પેદા કર્યો, આપણને માંદા પાડી દીધા. તો આ વાયરસની એક લાક્ષણિકતા છે કે એ જ્યારે સજીવ શરીરની બહાર હોય છે ત્યારે નિર્જીવ તરીકે વર્તે છે અને જ્યારે એ કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય છે ત્યારે પોતે જીવંતતા બતાવે છે, પોતે સજીવ છે એવું એ બતાવે છે. મતલબ એ સજીવ બની જ જાય છે અને આપણને માંદા પાડી દે છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવ બંનેને જોડતી કડી છે. એને તમે મરેલો સમજો કે જીવતો સમજો, અમુક કિસ્સાની અંદર એ નિર્જીવ છે, અમુક કિસ્સાની અંદર એ સજીવ છે. તો આવો વાયરસ જે છે એ બહુ આદિકોષ કેન્દ્રી પ્રકારની રચના ધરાવે છે, બહુ બેઝિક રચના ધરાવે છે. એની ફરતે કોઈ પટલ કે એવું બધું આપણને કશું જોવા મળતું નથી. એની અંદર ડીએનએની પણ આપણે ગઈકાલે વાત કરી હતી, આવું કશું એની અંદર જોવા મળતું નથી. વાયરસ એ આજના સમયની અંદર પણ વૈજ્ઞાનિકો માટે એક અભ્યાસનો વિષય રહ્યો છે. જુદા જુદા પ્રકારના વાયરસથી આપણે નામ કદાચ આપણે સાંભળ્યા હશે, હમણાં હું તમને બતાવીશ અલગ અલગ પ્રકારના રોગના વાયરસ કેવા હોય છે તે. તો અહીંયા આગળ તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ પ્રમાણે આ એક ઇબોલા વાયરસ છે. આ પ્રકારનું વાયરસનું જે છે એનું સ્ટ્રક્ચર છે, આ બહારનું ખાલી એને એન્વેલોપ છે, આ એની અંદર રહેલું આરએનએ છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ડીએનએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, એમાંથી જ્યારે ઓક્સિજનનું અણુ દૂર થાય છે ત્યારે એ રિબો ન્યુક્લિક એસિડ બની જાય છે અને આપણે શોર્ટની અંદર આરએનએ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વાયરસની અંદર યાદ રાખજો, ડીએનએ હોતું નથી, એની અંદર આરએનએ હોય છે. આજે ગ્રીન કલરનું આપણને જે દેખાઈ રહ્યું છે આકૃતિની અંદર અને આ બાજુની આકૃતિની અંદર આ કુંતલાકારે આપણને દેખાઈ રહ્યું છે, આ વાયરસ છે. વધારે સ્પષ્ટતા માટે આપણે આ આકૃતિને જોઈએ તો અહીંયા આગળ જુઓ, એચઆઈવીનો આ વાયરસ આ પ્રકારનો હોય છે. હિપેટાઇટિસ બી એટલે કે કમળો, જોન્ડિસ જેને આપણે કહેતા હોઈએ છીએ, એનો વાયરસ આ પ્રકારનો હોય છે. આ ઇબોલા વાયરસ છે, હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે. આ એડીનો વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝાનો છે, આ બેક્ટેરિયોફેજ છે. તો આ તમે જે જોઈ શકો છો આ બધા વાયરસ છે. હવે આપણને એમ કહેવામાં આવે કે ભાઈ આની અંદર કોષ ક્યાં છે, એની અંગિકાઓ ક્યાં છે, એની કોષ દિવાલ ક્યાં છે, એનો કોષ રસ ક્યાં છે, એ આપણને આની અંદર સ્પષ્ટતા મળતી નથી, સ્પષ્ટ થતું નથી. વાયરસ એક જુદા જ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવતું સજીવ છે. જેવી રીતના અમીબાની અંદર એક કોષી સજીવ છે એ પ્રમાણે આ બધા જ એક કોષી છે. અહીંયા આગળ કોઈ કોષ વિભાજન કે શ્રમ વિભાજન જેવું જોવા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે એ વાયરસના ઉદાહરણો છે, વાયરસના પ્રકારના ઉદાહરણો છે કે ભાઈ આ કેવા કેવા પ્રકારના વાયરસ હોય છે. આ બધાથી થતા જે રોગો છે એ રોગો વિશે પણ આપણે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે કે ભાઈ આપણે કેમ માંદા પડી જતા હોઈએ છીએ, આપણને એવું તે શું થતું હોય છે કે જેના કારણે આપણે માંદા પડીએ છીએ. એ વખતે આ વાયરસના નામ તમે સાંભળશો ત્યારે આ વસ્તુને યાદ કરજો કે વાયરસ જે છે બહુ જ પ્રાથમિક પ્રકારની કોષીય રચના ધરાવે છે. આગળ વધીએ.
આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ, અત્યાર સુધી આપણે એના વિશે ચર્ચાઓ કરી કે ભાઈ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષની અંદર આવું હોય છે, અંગિકાઓ હોય છે, અંગિકાઓનો અભાવ હોય છે, કોષરસ પટલ હોય છે, કોષરસ પટલનો અભાવ હોય છે. પણ માની લો કે પરીક્ષાની અંદર આપણને એમ પૂછવામાં આવ્યું કે ભાઈ તફાવત લખો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ, તો આ બધા મુદ્દાઓને આપણે એક સાથે લખવા પડે. બધા મુદ્દાને આપણે એક સાથે લખીએ ત્યારે આપણને એનો ચોક્કસ આપણને જવાબ મળે અને આપણને એના માર્ક્સ ત્યારે મળી શકે. તો આ બધું અત્યાર સુધી જે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષની જેટલી પણ વાતો થઈ છે એ વાતને આપણે જો તફાવતના સ્વરૂપે દર્શાવવાનું હોય તો આપણે એને કેવી રીતે લખી શકીએ, તો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં એ પ્રમાણે કે સૌથી પહેલો જે તફાવત છે કે આદિકોષ કેન્દ્રી કોષ એનું જે કદ છે એ સામાન્યતઃ 1-10 માઇક્રોમીટર હોય છે. આ જે છે મ્યુ સંજ્ઞા છે એને માઇક્રોમીટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સાઈડમાં એને મેઝર એ પણ કરી દીધું છે કે 1 માઇક્રોમીટર એટલે કે 10^-6 મીટર, એટલે કે 1 ની પાછળ 6 મીંડા લગાડો તો કઈ સંખ્યા થાય, તો કે 10 લાખ થાય. એનો અર્થ એ થયો કે 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે 1 માઇક્રોમીટર થાય. તો આદિકોષ કેન્દ્રી કોષનું કદ કેટલું છે? 1-10 માઇક્રોમીટર જેટલું હોય છે. હવે 1 મીટરના આટલા આટલા ટુકડા કરીએ આપણે ત્યારે એ આપણે નરી આંખે જોઈ શકીએ ખરા? એને બહુ અઘરી વસ્તુ છે, એને જોવી એ બહુ નરી આંખે આપણે આ આ આ રચનાને આપણે જોઈ શકતા નથી, કારણ કે એટલી સૂક્ષ્મ છે. અને એટલા માટે જ આપણને સંયુક્ત સૂક્ષ્મદર્શક અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેવા શક્તિશાળી સાધનોની જરૂર પડે છે ત્યારે જઈને આપણે આ કોષ જે છે એને જોઈ શકતા હોઈએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આદિકોષ કેન્દ્રી કોષનું જે કદ છે એ બહુ જ સૂક્ષ્મ છે, એની રચના બહુ જ સૂક્ષ્મ જોવા મળે છે. તો પછી સામેની બાજુએ સુકોષ કેન્દ્રી કોષની અંદર એની એની કેટલી કદ હોય છે તમે જોઈ શકો છો એ પ્રમાણે સાઇઝની અંદર સ્ક્રીનની અંદર જુઓ એ પ્રમાણે કે એનું કદ જે છે એ સામાન્યતઃ 5-100 માઇક્રોમીટર જેટલું હોય છે. સુકોષ કેન્દ્રી કોષનું કદ જે છે એ 5-100 માઇક્રો. તો આદિકોષ કેન્દ્રી કોષનું જે કદ છે 1-10 અને સુકોષ કેન્દ્રી કોષનું કદ જે છે એ 5-100 માઇક્રોમીટર. આ એનો પહેલો તફાવત થયો કદની બાબતે, કદની અનુલક્ષીને. બીજો મુદ્દો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર, બીજો મુદ્દો જે છે ખાલી જગ્યા સ્વરૂપે મૂકેલો છે, એટલે મેં પણ અહીંયા આગળ ખાલી જગ્યા સ્વરૂપે મૂક્યું છે તમને થોડુંક વિચારતા કરવા માટે. પણ એની સામેનો એક મુદ્દો જે છે એ લખેલો છે, એના આધારે આપણે આ જગ્યાને પૂરીશું. સુકોષ કેન્દ્રી કોષની અંદર બીજો મુદ્દો એવું એવું કહે છે આપણને કે એનો જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ સુસ્પષ્ટ છે, મતલબ આપણને સ્પષ્ટ રીતે દેખાય છે અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. કોષ કેન્દ્ર પટલ આગળના સેશનની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ એ કોષરસની ફરતે આવેલું પટલ છે અને કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ છે. અહીંયા આગળ જે વાત કરી છે એણે કોષ કેન્દ્ર પટલની વાત કરી છે, એનું જે કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે એ સ્પષ્ટ હોય છે સુકોષ કેન્દ્રી કોષની અંદર અને કોષ કેન્દ્ર પટલ ધરાવે છે, જોવા મળે છે. આ સુકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આના આધારે સામેનો જે ખાલી જગ્યાનો મુદ્દો જે છે તમે જુઓ સ્લાઇડની અંદર, એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જે અથવા તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ મૂકવામાં આવેલું છે કે કોષ કેન્દ્રીય પ્રદેશ આદિકોષ કેન્દ્રીનો કેવો હોવો જોઈએ. તમારે આના આધારે એનો જવાબ વિચારવાનો થાય કે જો સુકોષ કેન્દ્રી કોષની અંદર સુસ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત આવું હોય તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર કેવું હોય, તો કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર અસ્પષ્ટ હોય છે, ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. આપણે એની આકૃતિ પણ તમને બતાવી હતી બેક્ટેરિયાની, એની અંદર પણ તમને કહ્યું હતું કે અંદરનો જે ભાગ છે એ બહુ ગૂંચળામય ભાગ હોય છે, એટલું ક્લિયર એનો કોષ કેન્દ્રીય પ્રદેશ હોતો નથી. ત્રીજો મુદ્દો જે છે એ રંગસૂત્રો એકલ હોય છે આદિકોષ કેન્દ્રી કોષની અંદર. તો સામેની બાજુએ તમે ઝડપથી વિચારતા જાઓ તો તમને ખબર પડશે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર શું હોય છે, તો કે 1 કરતાં વધારે હોય છે. આ ત્રીજો મુદ્દો છે. રંગસૂત્રોની વાત આપણે આગળના સેશનની અંદર કરી ચૂક્યા છીએ એટલે વારંવાર આપણે એને પુનરાવર્તિત નહીં કરીએ, પણ અહીં આગળ શબ્દ એક એવો આવ્યો છે કે એકલ રંગસૂત્ર હોય છે અને ત્યાં આગળ 1 કરતાં વધારે હોય છે, એટલે રંગસૂત્રોની સંખ્યા જે છે એ આદિકોષ કેન્દ્રીની અંદર હોય તો એક જ હોય છે, એકલ દોકલ, અને સુકોષ કેન્દ્રી કોષની અંદર 1 કરતાં વધુ રંગસૂત્રો આપણને જોવા મળે છે. તો એનો ત્રીજો મુદ્દો છે. પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. તો અહીંયા આગળ સામે આદિકોષ કેન્દ્રી કોષની અંદર પટલીય અંગિકાઓ ગેરહાજર હોય તો આનો સામેનો મુદ્દો શું થાય? તમારા પાઠ્યપુસ્તકની અંદર બ્લેન્ક તરીકે આપવામાં આવ્યું છે,
तो तमे एनी ब्लेंक पूरी शको खरा पटली अंगिकाओनी अंदर जो अंगिकाओनी गैरहाजरी होय तो सुकोष केंद्रीय कोषनी अंदर अंगिकाओनी हाजरी होय छे मतलब के आगळ हमणा ज मे तमने ए वातनी स्पष्टता करी के भाई पटली अंगिकाओ जे छे ए सुकोष केंद्रीय कोषनी लाक्षणिकता छे કોષરસની અંદર જોવા મળતી આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર તો આ પ્રકારની કોઈ અંગિકાઓ જોવા જ મળતી નથી કારણ કે બહુ આદિ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો બેઝિક તફાવત છે ચાર મુદ્દા એના આપણને આપવામાં આવેલા છે પાઠ્યપુસ્તકની અંદર એટલે ચાર મુદ્દા આપણે આ રીતના લખીશું તફાવતના અનુસંધાનમાં મારે તમને પરીક્ષાના અનુસંધાનમાં એક ખુલાસો તમને એ પણ કરવાનો છે દસમા ધોરણના વિદ્યાર્થીઓને પણ ખાસ જ્યારે પાઠ ચાલતા હોય છે જ્યારે ક્લાસ ચાલતો હોય છે એ વખતે વિદ્યાર્થીઓને આપણે હંમેશા કહેતા પણ રહ્યા છીએ અને તમને પણ એ બાબતનો આજે ખુલાસો કરું અને તમને પણ એ બાબત તરફ અંગુલી નિર્દેશ કરું કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ તફાવતને કેવા સ્વરૂપે લખો એના સ્વરૂપને સમજી શકતા નથી ઘણી વખતે આપણે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની અંદર લખતા હોય છે જ્યારે હોમવર્કની અંદર તફાવત લખીને આવતા હોય છે ત્યારે એવું કરે છે તફાવત એટલે શું એ શબ્દને તમે સમજતા નથી માત્ર કોઈ પાઠ્યપુસ્તકમાં માંથી કે કોઈ અન્ય સાહિત્યમાંથી તમે એને વાંચી લો છો અને ગોખી લો છો અને પછી એમના એમ તમે લખી નાખો છો અહીંયા આગળ આપણે જ્યારે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષના તફાવતની વાત કરી ત્યારે આપણે એમાં એવા મુદ્દાનો સમાવેશ કર્યો કે જેની અંદર એક વસ્તુ છે બીજાની અંદર સામે એ નથી આમાં નથી તો પહેલાની અંદર છે જેમ કે એક સામાન્ય ઉદાહરણ તમને આપું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પટલીય અંગિકાઓનો અભાવ હોય છે આ એક મુદ્દો થયો તો સામે પટલીય અંગિકાઓની હાજરી હોય છે તો અહીંયા આગળ વાત કોની છે પટલીય અંગિકાઓની તો બંને મુદ્દા પટલીય અંગિકાઓના અનુસંધાનમાં હોવા જરૂરી છે પછી આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર લખીએ કે પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે અને સામેની બાજુ સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે એનું કદ જે છે 5-100 માઇક્રોમીટર તરીકે બતાવી દઈએ તો એક મુદ્દામાં તમે પટલીય અંગિકાઓની વાત કરો છો અને સામેની બાજુ તમે એના કદની વાત કરો છો તો આ તફાવત જે છે એ યોગ્ય તફાવત થયો ના કહેવાય એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમે જે મુદ્દા ઉપર આ બાજુ ડાબી બાજુએ વાત કરો છો એ જ મુદ્દા ઉપર તમારે જમણી બાજુએ વાત કરવાની છે એટલે કે તમે કદ વિશે વાત કરો છો તો આદિકોષ કેન્દ્રીયના કદનો મુદ્દો લખો સામે સુકોષ કેન્દ્રીય કોષના કદનો જ મુદ્દો તમે ત્યાં આગળ લખો ત્યાં અંગિકાઓની વાત કરશો નહીં જો તમે અંગિકાઓની વાત કરો છો તો બંને બાજુએ અંગિકાઓનો મુદ્દો સ્પષ્ટ કરો બીજી એક બાબતની સ્પષ્ટતા એ પણ કરી લઉં કે એકની સામે એક નંબરિંગથી જ આપણે લખવાનું છે માની લો કે એકની સામે 3 લીટી થઈ તો પછી આ ડાબી બાજુએ તમારે 2 લીટી થઈ છે અને જમણી બાજુએ મુદ્દો લખતા 3 લીટી થઈ તો 3 લીટી બંને બાજુએ રાખવાની છે અને ચોથી લીટીની અંદર બીજો મુદ્દો તમારે લખવાનો છે તમારા વિજ્ઞાન શિક્ષકને અથવા તમારા શિક્ષક મિત્રો સાથે તફાવત કેવી રીતના લખો એની થોડી ઘણી ચર્ચા થતો એને તમે સમજી લેજો તો તફાવતના માર્ક્સ આપણને પૂરેપૂરા મળે વિદ્યાર્થી લખે છે સરસ એના મુદ્દા પણ બરોબર હોય છે પણ એની જે લખવાની મેથડ હોય છે એ મેથડના કારણે તફાવત તપાસવાવાળા એને બરોબર જજ કરી શકતા નથી અને એના લીધે એના કદાચ માર્ક્સ એને ઓછા આવે ને એવું થાય ને પછી આપણને એમ થાય કે ભાઈ મેં તો સાચું લખ્યું છે ને માર્ક્સ કેમ ન મળે તો આપણી જે પદ્ધતિ છે એ બહુ જ ગંભીર બાબત છે કોઈપણ પ્રશ્ન માટે એટલે એ તરફ પણ તમારું આજે હું ધ્યાન દોરું છું કે તફાવત લખતી વખતે આટલા કેટલાક મુદ્દા જે છે એનું તમે ધ્યાન રાખશો ઠીક છે હવે આપણે આગળ વધીએ તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત હવે આપણે વાત કરવી છે કોષીય અંગિકાઓ વિશે સેલ ઓર્ગેનેલ્સ વિશે તમે વાંચી શકો છો કે બહુકોષીય સજીવો જટિલ રચના અને કાર્યો ધરાવે છે અગાઉ આના વિશે વાત થઈ ગઈ તથા વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે આ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષો પટલથી આવૃત નાની નાની રચના ધરાવે છે જેને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે આ કોષીય અંગિકાઓની ટિપિકલ વ્યાખ્યા થઈ કે બહુકોષી સજીવો અને પાછા સુકોષ કેન્દ્રીય હવે દર વખતે સુકોષ કેન્દ્રીય શબ્દ નહીં વાપરવામાં આવે કારણ કે પટલીય અંગિકાઓ એ સુકોષ કેન્દ્રીય કોષનું લક્ષણ છે બહુકોષી સજીવો જે છે જટિલ રચના ધરાવે છે એના કાર્યો પણ વિશિષ્ટ પ્રકારના છે જ્યારે બહુકોષીય સજીવોની વાત આવે ત્યારે તમે મનુષ્યનું ઉદાહરણ તમે સમજશો એટલે ખબર પડશે આપણને કે જટિલ રચના ધરાવે છે તો કે હા સાચી વાત છે મનુષ્યની રચના જે છે દેહ રચના જે છે બહુ જ જટિલ છે કાર્યો પણ કેવા છે જટિલ છે અલગ અલગ અંગો જે છે અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે તથા વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે આ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષો પટલથી આવૃત નાની નાની રચના ધરાવે છે જેને કોષીય અંગિકાઓ કહે છે
આગળના સેક્શનમાં વિદ્યાર્થી મિત્રો આપણે શ્રમ વિભાજનની વાત કરી છે. આ શ્રમ વિભાજનની જે વાત છે એ કોષીય અંગિકાઓને અથવા તો પટલીય અંગિકાઓને પણ લાગુ પડે છે. હું તમને ઉદાહરણ દ્વારા એ બાબતની સ્પષ્ટતા ફરીથી કરી લઉં કે જ્યારે કોઈ પ્રસંગ આપણે લઈને બેઠા હોઈએ છીએ ત્યારે પ્રસંગના માટે થઈને, માની લો કે આપણા ઘરે લગ્ન હોય અને લગ્ન પ્રસંગે આપણને ખબર છે કે ભાઈ એના માટે મંડપ લગાવવો પડે, એના માટે આપણે લાઇટનિંગ કરતા હોઈએ છીએ, એના માટે જમણવાર આપણે કરતા હોઈએ છીએ, મહેમાનો જે આવવાનો છે એમના માટે આપણે ચા પાણી કે શરબતની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. આ સામાન્ય બાબતો જે છે આપણા દરેકના લગ્ન પ્રસંગે થતી હોય છે. હવે આજે આપણે કામ કરવાના છે, આ કામ એક જ વ્યક્તિ સંભાળે તો શું થાય વિચારો. જમણવારનું કામ, ચા નાસ્તાનું કામ, મહેમાનોની આગતા સ્વાગતાનું કામ, મંડપનું કામ, વાસણ આવ્યા કે નહીં એનું કામ, લાઇટનિંગનું કામ, આ બધું જ કામ જો એક જ વ્યક્તિ સંભાળે તો શું થાય? કદાચ કામને ન્યાય ન મળી શકે. એટલા માટે આપણે ત્યાં શું થતું હોય છે કે બધું કામ જે છે કોઈ એક એક જવાબદાર વ્યક્તિને સોંપી દેવામાં આવે છે, મતલબ કે કામની વહેંચણી કરી દેવામાં આવે છે. કામની વહેંચણી થઈ જાય તો શું થાય? કામની વહેંચણી થાય તો એ કામ સમયસર પૂરું થાય, વ્યવસ્થિત રીતે પૂરું થાય. બસ આ જ સિદ્ધાંત જે છે એ કોષીય અંગિકાઓને પણ લાગુ પડે છે. આગળના સેશનની અંદર આપણે એવું બોલ્યા હતા કે ભાઈ આંખ જે છે એ જોવાનું કામ કરે છે, એટલે આંખને માત્ર જોવાનું કામ છે, એ જુએ છે, એના સિવાય એને સાંભળવાનું કામ નથી. સાંભળવાનું કામ એ જે છે કાન કરે છે, સૂંઘવાનું કામ જે છે નાક કરે છે, મોઢું જે છે બોલવાનું કામ કરે છે અને ખાવાનું કામ કરે છે, એ સિવાયને બીજા કામ કરવાનું નથી. પગ જે છે ચાલવાનું ને દોડવાનું કામ કરે છે. તો જેવી રીતના અંગોની અંદર કાર્ય વહેંચણી છે એવી રીતે કોષની અંદર આવેલી કોષીય અંગિકાઓમાં પણ કામની વહેંચણી છે. જુદા જુદા પ્રકારની અંગિકાઓ છે એ દરેક જુદું જુદું પ્રકારનું કામ કરે છે, દરેકનું કામ એકબીજા કરતાં સેપરેટ છે અને દરેક અંગિકા જે છે એ એકબીજાના કામની અંદર દખલ કરતી નથી. એક સામાન્ય ઉદાહરણ તમને આપી દઉં તો કે હરિત કણ જે છે એ ખોરાક નિર્માણ કરવાની ક્રિયા સાથે સંકળાયેલી છે, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને એ ખોરાક બનાવશે. હવે એમાંથી ઉર્જા બનાવવાનું જે કામ છે ને એ કણાભસૂત્ર કરવાનું છે, તો આ કણાભસૂત્રે બીજી અંગિકા થઈ. આ અંગિકા હરિતકણની અંગિકાની અંદર કોઈ દખલ કરતી નથી અને હરિતકણ જે છે એ કણાભસૂત્રની કામગીરીની અંદર દખલ કરતી નથી. મતલબ આ જે કોષીય અંગિકાઓ જે છે એ વિશિષ્ટ કાર્યો સાથે સંકળાયેલી છે અને પોતે પોતાના ફાળે આવેલું જે કે પણ કાર્ય છે એને બહુ જ સારી રીતે એ પરફોર્મ કરતી હોય છે અને તો જ કાર્યની વહેંચણી થાય, તો જ કોષ જે છે એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓને વ્યવસ્થિત રીતે કરી શકે છે. એટલે કે આ અંગિકાઓ જે છે એ એવી રચનાઓ છે કે જે ચોક્કસ પ્રકારની એકબીજાથી અલગ અને ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરે છે, વિશિષ્ટ પ્રકારની. આગળ જોઈશું આપણે બીજો મુદ્દો છે કે કોષી અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે, તે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. આપણે આ મુદ્દાની પણ આગળ વાત કરી દીધી. આ પહેલો મુદ્દો જ્યારે સમજાવ એ વખતે તમને આ મુદ્દાની સ્પષ્ટતા મેં કરી લીધી છે કે ભાઈ જ્યારે કોષીય અંગિકાઓની વાત કરવામાં આવે છે ત્યારે એ સુકોષ કેન્દ્રીય કોષની જ લાક્ષણિકતા છે, એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી નથી. આમાંની કેટલીક અંગિકાઓ એવી છે કે જે માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે, મતલબ કે આપણા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર કે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે અંગિકાઓને જોઈ શકવાના નથી. એના માટે આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જ મદદ લેવી પડશે, કારણ કે એનું કદ બહુ જ સૂક્ષ્મ હોય છે, અંગિકાઓ ઘણી નાની હોય છે, નરી આંખે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની મદદથી આપણે એને જોઈ શકવાના નથી. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીનમાં એક પ્રાણીકોષનો એક પિક્ચર ફોટો મૂકવામાં આવેલો છે જેની અંદર કેટલીક અંગિકાઓ, આમાંથી કેટલીક બાબતો તમે અગાઉના સેશનની અંદર માહિતગાર થઈ જ ચૂક્યા છો. સૌથી બહારનું જે છે કોષરસ પટલ છે, આ પ્રાણી કોષ છે એટલે આની અંદર કોષ દિવાલ જોવા ન મળે, સીધું કોષરસ પટલ હોય છે. આ વચ્ચે જે છે એ ન્યુક્લિયસ છે એનું, બાકીનું જે બ્લુઇશ રંગથી બતાવવામાં આવ્યું છે, વાદળી વાદળી રંગથી એનું એનો કોષરસ છે. એના સિવાય અંગ્રેજીની અંદર જે નામ લખેલા છે, આ અંતઃકોષરસ જાળ છે, આ ગોલ્ગીકાય છે, આ લાઇસોઝોમ છે, આ કણાભસૂત્ર છે, માઇટોકોન્ડ્રિયા જે છે, આ રિબોઝોમ છે, આ બધું જે છે ને એ કોષીય અંગિકાઓ છે. સાથે સાથે આપણે પ્રાણીકોષની સાથે સાથે વનસ્પતિ કોષનો પણ પિક્ચર આપણે જોઈ લઈએ. તો તમારી સ્ક્રીનની અંદર તમે વનસ્પતિ કોષનો ફોટોગ્રાફ્સ પણ જોઈ રહ્યા છો, જેની અંદર પહેલાંની જેમ જ અંગિકાઓ છે. એક વધારાની વસ્તુ અહીંયા આગળ આવી છે, એ છે કોષ દિવાલ. સૌથી બહાર કોષ દિવાલ છે અને વચ્ચે તમને પીળા રંગની જે દેખાય છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન છે, મતલબ કે કોષરસ પટલ છે. આ આખું જે છે એ કોષ દિવાલ છે. વાદળી રંગથી જે બતાવવામાં આવ્યું છે એનું કોષરસ છે, વચ્ચોવચ્ચ એનું કોષ કેન્દ્ર છે. હવે બીજી વસ્તુ જે રહી તે જુઓ, એક અંગિકા અહીંયા આગળ તમે અત્યારે પોઈન્ટર જે મૂકી રહ્યો છું,
આ જે છે એ હરિત કણ છે. આ અંગિકા પ્રાણી કોષની અંદર જોવા મળી નથી. આપણને હરિત કણ નામની અંગિકા પ્રાણી કોષમાં જોવા ન મળે, આ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. બાકી તો આ ગોલગીકાય છે, અંતઃકોષરસ જાળ છે, એનું કણાભ સૂત્ર છે, આ એનું જેને કહેવાય કે આપણે સેન્ટ્રલ વોક્યુઅલ છે. તો આ એક અવકાશ છે જે કોષનો સૌથી મોટો વધારે પડતો ભાગ એ રોકતા હોય છે. લગભગ 50-90% જેટલો ભાગ આ લઈ લેતા હોય છે, રોકી લેતા હોય છે આ સેન્ટ્રલ વેક્યુઅલ જે છે તે. તો આ બધી જે છે એ કોષની અંદર જોવા મળતી અંગિકાઓ છે. ફરીથી હું તમને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની આકૃતિ બતાવી દઉં. આની અંદર તમે જોઈ શકો છો કે આમાં હરિતકણ નથી, આની અંદર હરિતકણ છે. બાકી તમને કણાભસૂત્ર વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે, કણાભસૂત્ર જે છે પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. આ ગોલગી કાય જે છે એ પ્રાણી કોષમાં પણ જોવા મળે છે, વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે. અને આ અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળ તમને પ્રાણી કોષની અંદર પણ જોવા મળે છે. એક અંગિકા હરિતકણ એ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. અને વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ આ હોતી નથી. આ કોષ દિવાલ નથી, આ એનું કોષરસ પટલ છે, યાદ રાખીશું. તો આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર જોવા મળતી કેટલીક અંગિકાઓ છે. અત્યારે તમને આ વાત કરતાં કરતાં એક બીજી વાત પણ મને મગજની અંદર યાદ આવી કે વિદ્યાર્થીઓને કોષરસ અને જીવરસ બંને વચ્ચેનો તફાવત ઘણી વખતે ખબર હોતી નથી. એમને પૂછવામાં આવે કે સાહેબ કોષરસ અને જીવરસ એ બંને સરખા છે કે બંને અંદર શું ફેર છે? તો તમને એ પણ સ્પષ્ટતા કરી લઉં કે કોષરસ વિશેની હમણાં આપણે વ્યાખ્યા શરૂઆતની અંદર વાત કરી કે કોષરસ પટલથી કોષ કેન્દ્ર સુધીનો જે વિસ્તાર છે, જે પ્રદેશ છે, જે માધ્યમ છે જેની અંદર આ બધી અંગિકાઓ આવેલી છે એને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. કોષરસ વત્તા કોષ કેન્દ્ર ત્યારે એ હવે જીવરસ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, કોષરસની વ્યાખ્યામાં કોષ કેન્દ્રનો સમાવેશ ના થાય. કોષ કેન્દ્રથી માંડીને કોષરસ પટલ સુધીનો વિસ્તાર એને આપણે કોષરસ કહીએ છીએ. પણ કોષરસ પટલથી માંડીને કોષરસ પણ આવી જાય અને કોષ કેન્દ્ર પણ આવી જાય તો આપણે એને જીવરસ તરીકે ઓળખીશું. તો જીવવિજ્ઞાનની અંદર જીવરસ શબ્દ પણ આવે છે, કોષરસ શબ્દ પણ આવે છે. આ બંને વચ્ચેનો આ બેઝિક તફાવત છે એને આપણે ધ્યાન ઉપર લઈશું. ઘણી વખતે વિદ્યાર્થીઓ કોષરસની જગ્યાએ પછી જીવરસ ક્યાંક વાંચવામાં આવ્યો તો જીવરસ શબ્દ તરીકે લખી દે છે, એ યોગ્ય નથી. જે શબ્દનો ઉપયોગ જે જગ્યાએ કરવાનો હોય એવી જગ્યાએ આપણે કરવો જોઈએ. ખોટા શબ્દો મૂકીને આપણે ગેરસમજ ઊભી ન કરવી જોઈએ. ઠીક છે, આપણે આગળ વધીએ. તો સૌથી પહેલી એક અંગિકા વિશે આપણે વાત કરવી છે અને અંગિકા છે અંતઃકોષરસ જાળ, જેને અંગ્રેજીની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટની અંદર આપણે એને ER તરીકે ઓળખવાના છીએ. ER એવો શબ્દ તમારી ઘણી વખતે પાઠ્યપુસ્તકની અંદર પણ લખેલો છે અને ક્યાંક તમે જીવવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક કે બીજું કોઈ વાંચતા હોય પુસ્તક એ વખતે પણ તમને ER એવો શબ્દ જોવા મળે તો એનું ફૂલ ફોર્મ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષરસ જાળ ક્યાં છે? અંતઃકોષરસ જાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ તંત્રમય રચના છે. આ એનું સ્થાન પણ કહી દીધું અને એની રચના પણ એક લીટીની અંદર આપણને એણે કહી દીધી. લાંબી નલિકામય ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચના એ ધરાવે છે. હમણાં હું તમને એની આકૃતિ બતાવીશ એટલે થોડી વધારે સ્પષ્ટતા થશે, પણ આ શબ્દોને જરા આપણે યાદ રાખીશું. આમાં શબ્દો યાદ રાખવા જેવા એક આયા છે બંને લીટીની અંદર, કે એક તો નલિકામય છે, બીજું છે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓની અંદર હોય છે, અને ત્રીજો એક શબ્દ જાળીરૂપ તંત્ર યાદ રાખવાનું છે. મતલબ કે અંતઃકોષરસ જાળ જે છે એ નલિકામય છે, પુટિકામય છે. હવે આ પુટિકાઓ કેવી હોય? કાં તો ગોળાકાર કાં તો કોથળી જેવી હોય, અને આ બધું જ ભેગું થઈને એક જાળીરૂપ તંત્રમય રચના બનાવે છે. આ જાળીરૂપ તંત્રમય રચના જે બની એ આપણી કોષની એક અંગિકા બની જેનું નામ છે અંતઃકોષરસ જાળ. અંગ્રેજીમાં આપણે એને કહીશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે નીચે તમને એની આકૃતિમાં અંતઃકોષરસ જાળ એરો કરીને બતાવવામાં આવી છે. હમણાં મેં તમને જે આકૃતિ બતાવી હતી એની અંદર બાકીની અંગિકાઓ હતી, પણ તમે અત્યારે માત્ર અંતઃકોષરસ જાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો છો. આ એનું કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રના સાથે સંપર્કમાં હોય છે, કોષ કેન્દ્રના પટલ સાથે જોડાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ જે તીર કરીને તમને બતાવવામાં આવ્યું છે એ અંતઃકોષ રસજાળ છે, જેના વિશે આપણે હમણાં વાત કરવાની છે. તો આવો અંતઃકોષ રસજાળની કેટલીક માહિતી મેળવીએ. સૌથી પહેલાં અંતઃકોષ રસજાળ બે પ્રકારની જોવા મળે છે. એમાં પહેલો પ્રકાર છે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળ. અંગ્રેજીમાં એને રફ ER તરીકે ઓળખવામાં આવે છે. એટલે રફ માટેનો R અને ER એટલે હમણાં કહ્યું પ્રમાણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે શોર્ટમાં RER તરીકે આપણે ઓળખીશું ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસ જાળને. એનો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે લીસી અંતઃકોષ રસ જાળ. લીસી એટલે કે સ્મૂથ. બાકી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શબ્દ તો ER બંનેમાં આવે છે, સ્મૂથનો S લઈ લઈશું એટલે SER બનશે. એટલે કે બે પ્રકારની અંતઃકોષ રસ જાળ, એક RER બીજી છે SER, ખરબચડી અંતઃકોષ રસ જાળ અથવા તો લીસી અંતઃકોષ રસ જાળ. આ બંને જે છે એ અંતઃકોષ રસ જાળની સપાટીના આધારે પાડેલા પ્રકાર છે. હમણાં આપણે એની આકૃતિ જોઈશું એટલે આપણને વધારે સ્પષ્ટતા થશે, પણ આ બંને પ્રકાર એના હમણાં મગજમાં રાખીશું. જુઓ વધારે તમને ક્લિયર કરવા માટે, અંતઃકોષ રસજાળ પ્રાણીકોષની અંદર આ રીતના જોવા મળે, એની રચના તમે ખાસ જોજો કે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષની અંદર ERમાં કોઈ જાજો એની આકૃતિમાં અથવા તો કોઈ દેખાવની અંદર કોઈ જાજો ફેર છે કે નહીં, આપણે એનું ખાસ ધ્યાન રાખીશું. એનો આ પ્રાણીકોષ છે અને આ વનસ્પતિ કોષ છે. બંનેની અંદર કોષ કેન્દ્રની સાથે અંતઃકોષ રસજાળ, વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ, આ પ્રાણીકોષની અંદર પણ કોષ કેન્દ્રની સાથે જોડાયેલી અંતઃકોષ રસજાળ આપણને જોવા મળે છે. એ જ રીતે વનસ્પતિ કોષની અંદર પણ કોષ કેન્દ્રની સાથે આ જોડાયેલી અંતઃકોષ રસજાળ આપણને જોવા મળે છે. વધારે અંતઃકોષ રસજાળને આપણે એનલાર્જ કરીને જોઈએ તો આ આપણી અંતઃકોષ રસજાળની અલગ આકૃતિ થઈ. અત્યાર સુધી આપણે કોષની અંદર એની રચના જોઈ છે, આ એની વ્યક્તિગત અંતઃકોષ રસજાળની આકૃતિ છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે, અત્યારે હાલ એના નામ મેં બતાવ્યા નથી તમને, પણ આ પ્રકારનો એક ઢાંચો અંતઃકોષ રસજાળનો હોય છે. સૌથી પહેલાં આ કોષ કેન્દ્ર છે, કોષનું કોષ કેન્દ્ર છે, એની સાથે તમે જુઓ તો એ સીધી એ અંતઃકોષ રસજાળ જોડાયેલી હોય છે કોષની અંદર. બીજું કોષ કેન્દ્ર પટલ છે, સૌથી બહારનું આવરણ કોષ કેન્દ્રનું કોષ કેન્દ્ર પટલ. એટલે કે આના આધારે તમે એટલું સમજી શકો કે ભાઈ અંતઃકોષ રસ જાળ જે છે એ કોષ કેન્દ્ર સાથે અથવા તો કોષ કેન્દ્રના પટલ સાથે સીધી જોડાયેલી હોય છે. હમણાં તમને વાત કરી એ પ્રમાણે એના જે બે પ્રકાર છે, એક છે લીસી અંતઃકોષ રસ જાળ અને બીજું ખરબચડી અંતઃકોષ રસ જાળ. આ બંને તમારી આગળ એક બીજી સ્પષ્ટતા પણ કરી લઉં કે એકચ્યુઅલી આ અલગ અલગ પ્રકારનું હોતું નથી. અંતઃકોષ રસ જાળ જે છે એ સળંગ જ છે, આમાં કોઈ ભાગ એવા હોતા નથી, પણ કેટલોક જે કોષ કેન્દ્ર તરફનો જે ભાગ છે એ ભાગની અંદર આપણને આ કણીઓ જેવું જોવા મળે છે. તમે જુઓ તો બંનેની અંદર શું તફાવત છે, કલરનો તફાવત છે, એ તફાવત નહીં વિચારતા આપણે એ જોવાનું છે કે આની અંદર આપણને કણીઓ જોવા મળે છે. આ ખરબચડી અંતઃકોષ રસ જાળમાં કણીઓ હોય છે એની સપાટી ઉપર, જ્યારે લીસી છે કણી ન હોવાના કારણે આ ભાગ કેવો છે, લીસો છે. અને એટલા માટે આ અંતઃકોષ રસ જાળને કણિકા વિહીન અથવા તો લીસી સ્મૂથ જેને કહીશું આપણે અંતઃકોષ રસ જાળ કહેવામાં આવે છે. અને જો આ કણીઓ હોય, આ પ્રકારની કણીઓ હોય, તો એને આપણે ખરબચડી અંતઃકોષ રસ જાળ કહીશું. હવે કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન કે આ કણીઓ છે શાની, આ કણીઓ એ છે શું, તો આ જે કણીઓ જે છે ને એ રિબોઝોમ્સ છે. પાછો આપણા માટે એક નવો શબ્દ આવ્યો કે આ રિબોઝોમ્સ શું છે, તો જેવી રીતે આ અંતઃકોષ રસ જાળ એક કોષીય અંગિકા છે, એવી રીતે રિબોઝોમ પણ એક કોષીય અંગિકા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ અંતઃકોષ રસ જાળની રચના છે, બરાબર? અંતઃકોષ રસ જાળની રચનાને સમજી લેશો તો તમને એની ટૂંકનો કે લખાણની અંદર બહુ તકલીફ નહીં પડે. કોષ કેન્દ્ર પટલ, એની સાથે જોડાયેલી અંતઃકોષ રસ જાળ કેવી છે, નલિકામય છે, પુટિકાઓ ધરાવે છે, ગૂંચળામય છે, જટિલ તંત્ર બનાવે છે. બે પ્રકાર છે એના, એક છે લીસી અંતઃકોષ રસ જાળ, બીજી છે ખરબચડી. ખરબચડી કેમ, કારણ કે એની ઉપર કણીઓ છે અને આ કણીઓ શાની છે, રિબોઝોમની છે. તો આ અંતઃકોષ રસ જાળ.
ખરબચડી અંતઃકોષ રસજાળ ઉપર આવેલી કણિકાઓ રિબોઝોમ છે અને પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે. આ એક ટૂંકો પ્રશ્ન આપણને પૂછી શકાય એની અંદરથી કે ભાઈ અંતઃકોષ રસજાળની ઉપર આવેલી જે કણીઓ છે એ કણીઓ શાની બનેલી છે, એટલે તો મતલબ કે શું છે, તો એ રિબોઝોમ છે. અને એ શું કામ કરે છે, મતલબ કે પ્રોટીન સંશ્લેષણ કરવાનું એ સ્થાન છે, એ જગ્યા છે. જ્યારે જ્યારે પણ જીવવિજ્ઞાનની અંદર બે પ્રકારના શબ્દો વાપરવામાં આવતા હોય છે, એક છે સંશ્લેષણ અને બીજું છે વિશ્લેષણ. સંશ્લેષણનો અર્થ થાય બનવું. તમે ઘણી વખતે આવો શબ્દ સાંભળવાના છો, એમાંથી એક શબ્દ તમે સાંભળીને આવ્યા છો કે પ્રકાશ સંશ્લેષણ. અહીં આગળ સંશ્લેષણ શબ્દ લાગ્યો છે, પ્રોટીનનું સંશ્લેષણ. તો જ્યારે જ્યારે સંશ્લેષણ શબ્દ લાગે ત્યારે એમ સમજવાનું કે અહીંયા આગળ એ નિર્માણ થાય છે, એ બને છે અથવા એની મદદથી બને છે. જેમ કે આપણે પ્રોટીન સંશ્લેષણની વાત કરીએ તો પ્રોટીનની પાછળ સંશ્લેષણ શબ્દ લાગ્યો, તો પ્રોટીનનું નિર્માણ, સંશ્લેષણનો અર્થ થાય નિર્માણ થવું. પ્રકાશ સંશ્લેષણનો અર્થ એવો નહીં કરતા કે પ્રકાશનું નિર્માણ થવું, કારણ કે ત્યાં પ્રકાશનું નિર્માણ નથી થતું, ત્યાં આગળ ખોરાકનું નિર્માણ થાય છે. પણ કોની મદદથી, તો કે સૂર્યપ્રકાશની મદદથી થતું આ સંશ્લેષણ છે, માટે એને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. તો જ્યારે પણ તમે સંશ્લેષણ શબ્દ સાંભળો ત્યારે તમારે એવું સમજવાનું કે અહીંયા આગળ આ વસ્તુ, આ પદાર્થ જે છે એ બની રહ્યો છે, બને છે, ઉદ્ભવી રહ્યો છે એવું. અને વિશ્લેષણનો અર્થ એવો થાય છૂટું પડવું. જ્યારે વિશ્લેષણ શબ્દ આવે ત્યારે આપણે સમજીશું કે અહીંયા આગળ એનું વિઘટન થાય છે, એ છૂટું પડે છે. તો આ જે ખરબચડી અંતઃકોષ રસજાળ છે એની ઉપર આવેલી જે રિબોઝોમ્સ જે છે એ, મતલબ કે ખરબચડી અંતઃકોષ રસજાળ એ પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન ધરાવે છે. અહીંયા આગળ કોષની અંદર પ્રોટીન નિર્માણ સાથે સંકળાયેલી આ અંગિકા છે અંતઃકોષ રસજાળ. એનું એક વિશિષ્ટ કાર્ય જે છે અંતઃકોષ રસજાળ કરે છે. આગળ જઈશું. અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીનને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. હવે અંતઃકોષ રસજાળે જે પ્રોટીનનું નિર્માણ કર્યું, જે પ્રોટીન એને બનાવ્યું, એને પછી કોષની અંદર જ્યાં જ્યાં એની જરૂર પડતી હોય છે એવી જગ્યાએ એને મોકલવામાં આવે છે. લીસી અંતઃકોષ રસજાળ ચરબીના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે અને કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. આ લીસી અંતઃકોષ રસજાળનું કામ આવ્યું, ચરબીનું સંશ્લેષણ. જો હમણાં મેં તમને વાત કરી કે સંશ્લેષણ શબ્દ આવે એટલે સમજવાનું તમારે એ નિર્માણ થાય છે, બને છે. તો ખરબચડી અંતઃકોષ રસજાળે પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગિકા થઈ અને લીસી અંતઃકોષ રસજાળ જે છે એ ચરબીના સંશ્લેષણમાં મદદરૂપ થવાવાળી અંગિકા થઈ અને એના માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. લિપિડ જે છે એ ચરબીનો ઘટક છે, ફેટ જેને આપણે કહેતા હોઈએ છીએ તે. તો ખરબચડી અને લીસી આ બંને અંતઃકોષ રસજાળનું કાર્ય અહીંયા આગળ સ્પષ્ટ થાય છે. આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણ એટલે કે પટલનું જૈવ સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. ફરીથી તમારે અહીંયા આગળ સંશ્લેષણ શબ્દ આવ્યો છે. શાનું સંશ્લેષણ? હવે તમે જાતે વિચારી શકો કે આ શબ્દને તમારે સમજવો હોય, જેમ કે તમે પ્રોટીન સંશ્લેષણ એ શબ્દને કેવી રીતે સમજ્યા? પ્રોટીનનું નિર્માણ, ચરબીનું સંશ્લેષણ એટલે કે ચરબી લિપિડનું નિર્માણ. અહીંયા આગળ નવો શબ્દ આવ્યો, પટલનું જૈવ સંશ્લેષણ. તો આમાંના કેટલાક પ્રોટીન, કયા પ્રોટીન? ખરબચડી અંતઃકોષ રસજાળે બનાવેલા છે એ પ્રોટીન. અને લિપિડ, કયા લિપિડ? લીસી અંતઃકોષ રસજાળે બનાવેલા છે એ લિપિડ. આ લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. હવે અંતઃકોષ રસજાળે આ પ્રોટીન અને ચરબી અથવા તો લિપિડ બનાવે એનો કંઈક તો ઉપયોગ હોવો જોઈએ ને, એનું આગળ એનો યુઝ તો હોવો જોઈએ ને. તો એનો ઉપયોગ શું છે? તો કે કોષરસ પટલ. હવે કોષરસ પટલ આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ, કોષરસ પટલનું બંધારણ એટલે કોષરસ પટલ બનવા માટે જરૂરી જે પ્રોટીન અને લિપિડ છે, આ કોષરસ પટલ બનવા માટે જરૂરી લિપિડ અને પ્રોટીનનું જે નિર્માણ છે એ કોષરસની અંદર આવેલી અંતઃકોષરસ જાળ કરે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ શરૂઆતની અંદર આપણે વાત કરી હતી અથવા તો હમણાં પણ અગાઉ તમને વાત કરી એ પ્રમાણે કે અંગિકાઓના પોતાના ચોક્કસ કાર્યો છે, એ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી છે. તો આ કોષરસ પટલ જે છે એ કોષ બનાવે છે. હવે કોષ બનાવે છે એવો શબ્દ જ્યારે આવે ત્યારે આપણા મગજની અંદર તરત શું વિચારવાનું આવે? આપણે એમ કહીએ કે ભાઈ વનસ્પતિ માટે ખોરાક કોણ બનાવે છે? તો કે કોષ બનાવે છે. હવે કોષ બોલ્યા એટલે શું સમજવાનું? કોષ એ પોતે એક ઢાંચો છે. કોષની અંદર આવેલી અંગિકા હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક નિર્માણનું કામ કરે છે, આમ સમજવાનું છે. કોષ પોતાનો કોષરસ પટલ જાતે બનાવે છે, આવું જ્યારે સાંભળવામાં આવે, આવું જ્યારે બોલવામાં આવે કે કોષ પોતાનું કોષરસ પટલ જાતે બનાવે છે, ત્યારે આપણે એનું અર્થઘટન શું કરવાનું?
કે કોષની અંદર આવેલી જે અંતઃકોષરસ જાળ છે આ અંતઃકોષરસ જાળ પ્રોટીન અને લિપિડ બનાવે છે આ પ્રોટીન અને લિપિડની મદદથી કોષરસ પટલ તૈયાર થતું હોય છે એ બનતું હોય છે એટલે અંતઃકોષરસ જાળ એ ખૂબ જ અગત્યનું કામ કરે છે કોષરસ પટલના નિર્માણમાં પોતાનો ફાળો આપે છે કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે આ પ્રોટીન અને લિપિડના તમને બે એક કામ અહીંયા આગળ બતાવવામાં આવ્યું કોષરસ પટલનું નિર્માણ અને પાછું એનું બીજું પણ એનું કાર્ય છે કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે હવે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો આ બંને શબ્દો આપણા માટે નવા છે ઉત્સેચક કોને કહીશું અને અંતઃસ્ત્રાવ કોને કહીશું તો વધારે ડીપમાં એની માહિતી તો હમણાં નહીં આપી શકીએ આગળના ધોરણની અંદર તમે જ્યારે એનો અભ્યાસ કરશો ત્યારે તમે આના વિશે તમારા વિજ્ઞાન શિક્ષકને પૂછશો એટલે તમને માહિતી મળશે પણ તેમ છતાંય જો શબ્દ અહીં આગળ આવી જ ગયો છે તો હું તમને ઉપર છેલ્લે એની માહિતી આપી દઉં કે ઉત્સેચકો કોને કહેવાય અને અંતઃસ્ત્રાવ કોને કહેવાય ઉત્સેચકો આપણે એને કહીશું જ્યારે કોઈપણ પ્રક્રિયા થતી હોય છે ત્યારે એ પ્રક્રિયાનો એનો વેગ વધારવા માટે આપણે ઉત્સેચકોનો ઉપયોગ થાય છે હવે સાદી ભાષામાં હું તમને કહું કે કોઈપણ પદાર્થ જ્યારે સળગી રહ્યો હોય ત્યારે સળગવા એ પદાર્થ સળગી રહ્યો છે પ્રક્રિયા થઈ રહી છે અથવા તો બીજું વધારે એના કરતાં વધુ ઉદાહરણ સારું તમને આપી દઉં કે દૂધમાંથી દહીં બનવું દૂધમાંથી દહીં બને છે તો દૂધમાંથી દહીં બનવા માટે પ્રક્રિયા છે આપણે જેની સાદી ભાષામાં ગામડાની ભાષામાં કહેતા હોય છે કે ભાઈ દૂધ ફાટી ગયું છે એમ હવે દહીં બની ગયું છે દહીંમાંથી પછી છાશ બને છે પણ દૂધમાંથી દહીં બનવાની જે ઘટના છે આ ઘટના જૈવ રાસાયણિક ઘટના છે એના માટે તમારે શું કરવું પડે તો દૂધને દૂધમાંથી દહીં બનવા માટે થોડોક સમય લાગે છે તમે એને રાત્રે મૂકી રાખો દૂધને થોડીક ગરમી કે એવું કશું મળે બહાર મૂકી રાખો ફ્રીજમાં ના મૂકો અને બહાર મૂકો તો દૂધ જે છે ફાટી જાય છે એમાંથી દહીં બની જાય છે પણ એને સમય લાગ્યો એના કરતાં પણ વધારે સમય લાગે હવે તમારે જો ઝડપથી આ પ્રક્રિયાને કરવી હોય તો આપણા મમ્મીને પૂછો કે મારે દૂધમાંથી દહીં બનાવવું છે તો એના માટે શું કરે છે તો કે દૂધની અંદર થોડુંક મેળવણ ઉમેરી દેવામાં આવે છે આ મેળવણ શું છે તો કે થોડુંક એક જ ચમચી દહીં તમે દૂધની અંદર નાખી દો ત્યારે દૂધ જે છે એ બહુ ઝડપથી દહીંમાં રૂપાંતરિત થવા લાગે છે તો આ દહીંએ શું કામ કર્યું દૂધની અંદર એક ચમચી કે થોડુંક દહીં નાખવાથી શું થયું તો કે દહીં બનવાની એ પેલા દૂધમાંથી દહીં બનવાની ક્રિયા જે છે એ ઝડપી બની ફાસ્ટ થઈ એનું પ્રક્રિયા વેગ વધ્યો તો અહીંયા આગળ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે દહીંની અંદર જેના કારણે આપણને દહીં જે છે સ્વાદે ખાટું લાગતું હોય છે લેક્ટિક એસિડ અહીંયા આગળ બનતો હોય છે તો આ જે બેક્ટેરિયા છે ઉત્સેચક તરીકે કામ કરે છે પ્રક્રિયા વેગમાં વધારો કરી આપવાનું કામ ઉત્સેચકનું છે અને એક બીજો શબ્દ અહીંયા આગળ આવ્યો તો અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે છે આ અંતઃસ્ત્રાવ શું છે તો અંતઃસ્ત્રાવ વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર અંતઃસ્ત્રાવો બનતા હોય છે અંતઃસ્ત્રાવો સજીવ શરીરમાં પેદા થતા એવા રસાયણો છે કે જે કોઈ એક ચોક્કસ સ્થાને નિર્માણ પામે છે અને કોઈ એક લક્ષ્યાંગ સુધી જઈને પોતાનું કાર્ય કરે છે અને કાર્ય કરીને ત્યાં વપરાઈ જતા હોય છે જુદા જુદા પ્રકારના ઘણા અંતઃસ્ત્રાવો છે ડીપમાં આપણે એની અત્યારે ચર્ચા કરવાની નથી નવમા ધોરણની અંદર ખાલી તમે એટલું સમજો કે સજીવની અંદર બનતા અંતઃસ્ત્રાવો એ સજીવના વૃદ્ધિ વિકાસ અને લક્ષણો માટે ખૂબ જ અગત્યના હોય છે એ લક્ષણો એ અંતઃસ્ત્રાવો જે છે એ અંતઃસ્ત્રાવો જીવનના જુદા જુદા તબક્કે પણ બનતા હોય છે આ જીવન પણ બનતા હોય છે કેટલાક એવા છે કે અમુક તબક્કા સુધી જ બનતા હોય છે આ અંતઃસ્ત્રાવના કારણે વનસ્પતિ હોય પ્રાણી હોય એનો વૃદ્ધિ વિકાસ યોગ્ય રીતે થાય છે જો અંતઃસ્ત્રાવોનો અભાવ હોય ઉણપ હોય તો એ વનસ્પતિ કે સજીવનો વૃદ્ધિ અને વિકાસ જે છે રૂંધાય છે અટકે છે તો આ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ આ બંને બનાવવા માટે અંતઃકોષરસ જાળ જે છે એ પ્રોટીન બનાવે છે એ ચરબી બનાવે છે અને એના આધારે અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો જે છે એ પોતે કાર્ય કરતા હોય છે એટલે કોષની અંદર અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોનું ખૂબ જ અગત્યનું કામ છે બહુ જ અગત્યનું કામ છે એ અંતઃકોષરસ જાળના લીધે આપણને એ મળે છે સજીવના કોષને પ્રાપ્ત થાય છે વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં ઘણી ભિન્નતા જોવા મળે છે અને હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે તમે એની રચનાની અંદર તમે જોયું હોય તો તમને ખબર પડી હશે કે ભાઈ આ જે છે એ બહુ જટિલ રચના છે આપણે એની આકૃતિની અંદર જોયું હતું કે બહુ જ જટિલ તંત્રમય રચના છે એટલે અલગ અલગ પ્રકારની જટિલમય રચનાથી અંતઃકોષરસ જાળ જે છે બનતી હોય છે એનું કાર્ય શું છે
કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં એ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કામ કરવું, આ એનું પહેલું કામ છે. કોષરસ અને કોષ કેન્દ્ર એનું એક છેડો જે છે કોષ કેન્દ્ર સાથે જોડાયેલો છે અને બીજો છેડો જે છે કોષરસમાં છે, એટલે ત્યાં આગળ દ્રવ્યોના વહનના માર્ગ તરીકેનું એ કાર્ય કરે છે. બીજું, કોષની જૈવ રાસાયણિક પ્રવૃત્તિ માટે કોષરસ એ બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોષની અંદર ચાલતી જે કંઈ પણ રાસાયણિક પ્રવૃત્તિઓ છે એના માટે સપાટી પૂરી પાડવાનું કામ અંતઃકોષરસ જાળવું છે. પૃષ્ઠવંશીય પ્રાણીઓના યકૃતના કોષોની SER મતલબ સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો, વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. ઝેરી દ્રવ્યોને બિન ઝેરી બનાવવાનું કામ જે છે એ અંતઃકોષરસ જાળ બહુ સરસ રીતે કરે છે. તો આ એના ત્રણ કાર્યો છે. હવે કેટલાક આના અનુસંધાનમાં પ્રશ્નોને આપણે જોઈ લઈએ બહુ ઝડપથી. તો તમારી સામે જે મૂલ્યાંકન પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, કોષરસ ક્યાં આવેલો હોય છે? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલો છે. બીજો પ્રશ્ન છે કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષનું કદ કેટલું છે? બંનેનો તફાવતનો મુદ્દો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, એટલે ફક્ત અહીં આપણે નજર મારી લઈએ. આદિકોષ કેન્દ્રીનું જે કદ છે 1-10 માઇક્રોમીટર છે અને સુકોષ કેન્દ્રીનું 5-100 માઇક્રોમીટર છે. અંતઃકોષરસ જાળના પ્રકાર કયા છે? તો બે પ્રકારની છે, એક લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ અને બીજી છે ખરબચડી સપાટીવાળી અંતઃકોષરસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોષરસ અને કોષી અંગિકાઓ વિશે આપણે થોડી ઘણી અંગિકાઓ તો નહીં પણ એક અંગિકા વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી છે. તમે આના વિશેની વધુ માહિતી પ્રાપ્ત કરો, પાઠ્યપુસ્તકની અંદર કેટલાક શબ્દો જે છે એની ન સમજ પડે તમારા વિશેષ શિક્ષક સાથે એની ચર્ચા કરો. જીવ વિજ્ઞાનની અંદર આવતી આ બધી બાબતો જે છે ગોખવાની નથી, આપણે એને સમજવાની છે. તો આજના આ સેશન પૂરતું આજે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ જ્યારે મળીશું ત્યારે બીજી કેટલીક કોષી અંગિકાઓ વિશેની ચર્ચા કરીશું. આપ સૌનો આભાર. સમજવા જેવી વાત એ છે કે પરીક્ષાના ટકા એને આપણે શું માની બેઠા છીએ? તમે તપાસ કરતા જાઓ અને એવા ટકામાં હાયર લાવનારો, અમારો હું સ્કૂલમાં ભણતો તો પહેલો નંબર લાવનારો ક્યાં અત્યારે ખોવાઈ ગયો છે ખબર નથી. એવા કોઈને પદ્મશ્રી નહીં મળ્યો હોય, એવા કોઈને કોઈ સન્માન નહીં મળ્યું હોય. તમે વિચાર કરો કે આખરે જીવનમાં આ એકમાત્ર મેથેમેટિક્સ સાયન્સના ટકા પર જીવવાનું છે? આ જીવન એટલામાં સીમિત થઈ જાય છે? મારે જે લોકો નિરાશ થાય છે તેને એક સંદેશો આપવો છે કે તમારા ઘણા વર્ષો બાકી છે. એક ફૂલ ખીલવામાં થોડું મોડું કરે તો એ ખીલે છે આખરે, તો ખીલવું એ મહત્વનું. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિ અને ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજવિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. UPSC અને GPSC, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં
બેચલર ડિગ્રી બીએસડબલ્યુ મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, જીપીએસ અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે, જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રૂચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. શું તમે કોવિડ-19ને યોગ્ય વર્તન કરો છો? શારીરિક સંપર્ક વગર અભિવાદન કરો. જાહેર સ્થળો પર એકબીજાથી ઓછામાં ઓછું 1 મીટર જેટલું શારીરિક અંતર જાળવો. ધોઈને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા હાથે બનાવેલા મોં ઢાંકણ, માસ્કને ઘરની બહાર હોવ ત્યારે સતત પહેરી રાખો. આંખ, નાક તેમજ મોંને અડવાનું ટાળો. શ્વસન તંત્રની સ્વચ્છતા જાળવો અને તે માટે ઉધરસ કે છીંક ખાતી વખતે મોં અને નાકને ઢાંકો. હાથને વારંવાર સાબુથી બરાબર ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. જાહેર સ્થળે થૂંકવું એ દંડનીય ગુનો છે. વારંવાર જે સપાટીને અડતા હોઈએ તેને નિયમિત રીતે સ્વચ્છ તથા જંતુરહિત રાખો. અનિવાર્ય કારણો વગર પ્રવાસ ટાળો. જેમને કોવિડ-19 થયો હોય તેવા દર્દીઓ, તેમની સાર સંભાળ રાખનારાઓ અથવા તો કોવિડ-19 સામે ઝઝૂમી રહેલાઓને મદદ કરનારાઓ સાથે ભેદભાવભર્યું વર્તન ન કરો, પરંતુ સહૃદયતા દાખવો. જે સામાજિક પ્રસંગો ટાળી ન શકાય તેવા હોય તેમાં મહેમાનોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખો. ભીડ ભાડ વાળી જગ્યાએ ન જાઓ. બહુ મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળો. માહિતગાર રહો, સજ્જ બનો, ચપળ રહો, સલામત રહો. કોરોના વાયરસ કોવિડ-19 સામે લડવા તૈયાર રહો. નમસ્કાર દોસ્તો, આજ મેં આપસે કુછ બાત કહેના ચાહતા હું. મેદાન પર ઉતરને સે પહેલે મેં હમેશા પ્લેયર્સ સે કહેતા થા કે હમ સબ પર કરોડો લોગો કી ઉમીદે ટિકી હુઈ હૈ, હમે ડટકર ખેલના ચાહિયે. આજ કોરોના વાયરસ કે સંકટ કે સમય જબ હમ સબ ઘર પર સેફ હૈ, હમારે લિયે કુછ ફરિશ્તે મેદાન પર ઉતરે હૈ. ડોક્ટર્સ, નર્સિસ, વોર્ડ બોયઝ ઓર સારા મેડિકલ સ્ટાફ હમારા ખ્યાલ રખ રહે હૈ. કુછ લોગ હમ તક જરૂરી સામાન ટાઈમ પર પહોંચાને મેં લગે હુએ હૈ. પોલીસ હમારી સુરક્ષા કર રહી હૈ. યે સબ લોગ ફરિશ્તે હૈ જો અપને બારે મેં ના સોચકર હમારે લિયે કામ કર રહે હૈ ઓર હમે સુરક્ષિત રખ રહે હૈ. ઇનકે હોસલે પર